દીકરી મારો વ્હાલનો દરિયો, દીકરી તુલસીનો ક્યારો, પરંતુ આ તમામ વાક્યો માત્ર કહેવા પૂરતા જ હોય તેવો દાખલો વડોદરામાં બન્યો. આ દાખલો સમાજ માટે કલંકરૂપ કહી શકાય. શહેરના અટલાદરાના મંદિર પાસેથી એક માસૂમ બાળકી મળી આવી. હસી રમતી સ્મિત વાર્તી આ કોમળ બાળકીને દત્તક લેવા માટે દેશ વિદેશમાંથી અનેક લોકોના ફોન આવી રહ્યા છે, પરંતુ દત્તક લેવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે. અનેક કાયદાકીય આંટી ઘૂંટીમાંથી પસાર થવું પડે છે. દીકરી મારી લાડકવાઈ દેવની દીધેલ છે, વાયરા જરા ધીમે વાજો એ તો નીંદમાં બોઢેલ છે. મુખ પર સ્મિત વેરતી ફૂલ કોમળ આ બાળકીને તેના મા બાપે તરછોડી દીધી છે. દિલ પર પથ્થર મૂકીને પોતાનાથી દૂર કરી દીધેલી આ બાળકીને સૌએ પોતાની બનાવી દીધી છે. આંખમાં પાણી લાવી દેતી આ ઘટના બની હતી સંસ્કારી નગરી વડોદરામાં. પહેલી નજરે જ સૌ કોઈનું મન મોહી લેતી આ દીકરી હાલ તો શહેરના બાળગૃહમાં રાખવામાં આવી છે, પરંતુ સૌની પ્યારી આ દીકરીને લઈ વીટીવીએ ચલાવેલા અભિયાનને બહોળો પ્રતિસાદ મળ્યો છે. દીકરીને દત્તક લેવા માટે સમગ્ર રાજ્ય જ નહીં પણ દેશ વિદેશમાંથી ફોન આવી રહ્યા છે. કોઈ પણ સંજોગોમાં વાલી દીકરી પ્રિયાંશીને દત્તક લેવા માટે લોકો થનગની રહ્યા છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ અરજી કરી શકે છે, જેનાથી એ ફર્સ્ટ ક્લેમન્ટ તરીકે એટલે કે એ બાળકીને પહેલો એને અધિકાર મળી શકે સાચવવાનો, પાલવવાનો, એડોપ્ટ કરવાનો, એ રીતની એક અરજી એ આપી શકે છે. અને જેમાં એણે બધા કારણો બતાવવાના હોય છે કે કયા કયા કારણો અંતર્ગત એ આ બાળકીને લેવા માંગે છે, એનું ફાઇનાન્શિયલ સ્ટેટસ જે છે કે સારી રીતે એને પાલી પોષી શકશે, એનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે એ ખાસ જાણવાનું હોય છે, અને એ રીતની એક અરજી આપવાની હોય છે. અને 90 દિવસ સુધી તો રાહ જોવી પડશે દરેકે કે ભાઈ એના કોઈ પણ ક્લેમન્ટ એટલે કે એના પેરેન્ટ્સ કે કોઈ પણ રિલેટિવ્સ એને લેવા માટે આવે છે કે નહીં, ત્યાર પછી એડોપ્શનની સાચી અને કાયદાકીય પ્રક્રિયા ચાલુ થઈ શકશે. વાલી પ્રિયાંશીને લેવા માટે તો સૌ કોઈ ઉત્સાહિત છે, પરંતુ તે માટે અનેક કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. હાલ આ બાળકીને જુએનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ રાજ્ય સરકારની કસ્ટડીમાં રાખવામાં આવી છે. બાળકીની તમામ વ્યવસ્થા સરકાર કરે છે. હાલ બાળકીના વાલી સરકાર ગણાય છે. 3 મહિનામાં બાળકીના માતા પિતા ન મળે તો NOCના આધારે કેન્દ્રની ચાઇલ્ડ વેલફેર કમિટીને જાણ કરાશે. ત્યારબાદ સેન્ટ્રલ રિસર્ચ એડોપ્શન એજન્સી બાળકીને દત્તક આપવાની કાર્યવાહી હાથ ધરશે. એજન્સી બાળકીને લગતી વિગતો વેબસાઇટ પર મૂકશે અને ઈચ્છુક લોકો પોતાનું ફોર્મ ભરશે. દત્તક લેનારની તમામ માહિતી ચકાસીને કાર્યવાહી કરવામાં આવે છે. 37 જેટલી બાબતોની ચકાસણી કરવામાં આવે છે, જેમાં ભાષા, આર્થિક સ્થિતિ, સામાજિક સ્થિતિ, પરિવારની વર્તણૂક જેવી બાબતો ધ્યાને લેવાય છે. આ સાથે દત્તક આપ્યા બાદ કોઈ વ્યક્તિ બાળકી પોતાની હોવાનો દાવો કરે તો તેના વાલી દત્તક લેનાર ગણાય છે. મૂળ માતા પિતાને બાળકી આપી શકાતી નથી. આમ તમામ કાયદાકીય આંટીઘૂંટી બાદ બાળકીને દત્તક આપવામાં આવે છે. હાલ તો બાળકીને દત્તક લેવા માટે ઘણા લોકોના ફોન આવી રહ્યા છે, પરંતુ તમામ લોકોએ 3 મહિના સુધી રાહ જોવી પડશે. 3 માસમાં જો બાળકીના માતા પિતા નહીં મળે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાના કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે બાળકી ભારતીય છે તો ભારતમાં જ રહેવી જોઈએ. વિદેશમાં લોકો સારું વર્તન કરતા નથી ત્યારે સૌ લોકો આશા રાખી રહ્યા છે કે વાલી પ્રિયાંશીના ઓરિજિનલ માતા પિતા મળી જાય, અને જો ન મળે તો યોગ્ય વ્યક્તિ આ વાલીને દત્તક લે. મનુ ચાવડા અને રોનક શાહ સાથે VTV ન્યૂઝ વડોદરા.